નમસ્તે બાળકો, કેમ છો? તમે બધા મજામાં? આજે આપણે ફરી મારી આસપાસની દુનિયામાં મળીએ. તમે મારી આસપાસની દુનિયામાં ટીચર તમને આગળ પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, જળચર પ્રાણીઓ આ બધા પ્રાણીઓની ઓળખાણ આવી, પણ તમને ફોટામાં ઓળખાણ આવી, પણ તમને આજે ટીચર રૂબરૂ બતાવે કે જંગલમાં કયા પ્રાણીઓ રહે છે, કયા ઘર પાલતુ પ્રાણીઓ કઈ ઘર આકારને રહે છે, કયા પાણીમાં રહે છે, કયું પાણી રેતીમાં રહે છે, એ બધું. જો ટીચર આ એક શું બનાવ્યું છે, જંગલ ઘર આગળ ઘર પાછળ ઘાસ ને બધું છે, આ ઘર બનાવ્યું છે. એટલે આ ઘર આગળ કયા પ્રાણી રહે? પાલતુ. પાલતુ એટલે આપણે જે પ્રાણીઓ પાળી શકીએ અને જે પ્રાણીઓ આપણે ઉપયોગી આવી શકીએ એ પ્રાણીઓ. તો જો ઘર આગળ આપણે જો અહીંયા છે ને અપર મોર, મોર તમારા ઘર પર આવે છે ને, ઘણાના ઘર પર મોર બેસતો હશે, એના પીછા બી આપણે ઘણી વસ્તુઓમાં ઉપયોગમાં થાય છે. પછી આ શું છે? ગાય. ગાય આપણે પાલતુ પ્રાણી છે, બધા ગાય ભેંસ બધું પાળે છે ને, ગાય ભેંસ બધા પાળે છે ને. જો આ ગાય છે, ગાય આપણને શું આપે? દૂધ આપે છે. શું આપે? દૂધ આપે. એ દૂધ તમે બધા પીવો છો ને. પછી આ શું છે? કૂતરું. કૂતરું, કૂતરું શું છે? કૂતરું બી પાલતુ પ્રાણી છે. કૂતરું આપણા ઘરની રખેવાળી કરે, ઘણા બધા એવા કૂતરાઓ પાળે છે, બરાબર છે. હવે આપણે આ શું છે? આ તમે જોયું છે મોટો ડુંગર છે, અને ડુંગર એટલે જંગલ બનાવ્યું છે ટીચરે, ઝાડ ને બધું રાખીને. તે જંગલમાં જો કયા કયા પ્રાણીઓ રહે? જો સિંહ. સિંહ કોણ કહેવાય? જંગલનો રાજા. એટલે સિંહ છે જંગલનો રાજા, જે જંગલમાં રહે. જો અહીંયા દીપના પ્રાણીઓ છે, જો સિંહ, વાઘ, જીરાફ, હાથી, આ વાઘ બધા કંઈ રહે જંગલમાં. અને વાંદરું બી જંગલ, વાંદરું તમે જોવો છો ને ઝાડ પર પણ રહે, કૂદા કૂદી કરાય, ઝાડથી આવી જાય. પછી આ શું છે? રેતી. રેતીમાં કયો પ્રાણી રહે? ઊંટ. ઊંટ રણનું વાહન કહેવાય, બરાબર ને. એ પણ રેતીમાં રહે છે. પછી આ પાણી, તળાવ, એનામાં જો ટીચરે મગર, કાચબો, માછલી બધું કરાયું છે. અને ઉપર આકાશમાં ઉડતા પક્ષીઓ, એનામાં જો આકાશ બનાવ્યું ટીચરે, એનામાં અલગ 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 પક્ષીઓ બધા ઉડાયેલા છે, બરાબર ને. હવે આ બધાને તમને આગળ સમજ આપી હતી, હવે તમને આ રૂબરૂ બતાવી દીધું, હવે તમે બધાને ખબર પડી ગઈ ને. આવજો આવતી વિડીયોમાં, ફરી મળીશું.